પીંડાનું શાક આપણા બધાના જ ઘરમાં બનતું હોય છે, પરંતુ જ્યારે બનાવીએ છીએ ત્યારે એમનો કલર છે એકદમ લીલો જળવાતો નથી, તો એ માટે કઈ ટિપ્સનું ધ્યાન રાખવું તો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. તો એક પેનની અંદર આપણે તેલ લઈ લઈશું, ત્યારબાદ એમની અંદર જીરું અને હળદર એડ કરી દઈશું અને ભીંડાને પણ એડ કરી દઈશું. તો ભીંડો આ રીતે મેં રાઉન્ડ કટ કરેલો છે. ભીંડાને આપણે એકદમ ધીમા તાપ પર જ કૂક કરવાનો છે. ત્યારબાદ મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. ભીંડાને એકદમ લીલો રાખવા માટે ધીમા તાપ પર જ આપણે કૂક કરીશું, તો જ એમનો કલર જળવાઈ રહેશે. ત્યારબાદ ભીંડો એકદમ ચડી જાય પછી જ આપણે અહીંયા ટામેટું એડ કરવાનું છે. મેં અડધું ટામેટું લીધેલું છે. ત્યારબાદ આપણે લસણની ચટણી એડ કરી દઈશું અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. ધાણા જીરું પાવડર પણ આપણે લાસ્ટમાં જ એડ કરવાનું છે. જ્યારે આપણો ભીંડો એકદમ ચડી જાય ત્યારે લસણની ચટણી લાંબો સમય સુધી કઈ રીતે સ્ટોર કરવી એમની પણ મેં એક વિડીયો મૂકેલો છે, તો તમે મારી ચેનલ પર જઈ અને જોઈ શકો છો. તો આપણું ભીંડાનું શાક એકદમ સરસ રીતે બની ગયું છે. તો તમે જોઈ શકો છો કે આપણો જે કલર છે એકદમ લીલો જળવાઈ રહ્યો છે.